मॉर्निंग ऑल ऑफ यू। आज आप भणीशुं सामाजिक विज्ञान चेप्टर नंबर 2 प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति। एमा आपणे समज मेळवी हती सौ प्रथम यूरोप अने आफ्रिकामां संस्थानवाद। एना पछी आपणे समज मेळवी हती प्रथम विश्वयुद्धना परिबळो अने तेनी घटना। एना पछी प्रथम विश्वयुद्धना तात्कालिक परिणामो एनी आपणे आगळ समजूती मेळवी गया छीए। तो हवे आजे आपणे समजूती मेळवीशुं के रशियानी बोल्शेविक क्रांति 1917। कहेवाय छे ने मित्रों के ईस्वीसन 1917 मां रशिया मां जे क्रांति थई अने ए क्रांति आजे विश्वना आखा इतिहास मां महत्वनी घटना गणाय छे। ए क्रांति नी अंदर शुं थयुं हतुं तो तेनी आजे आपणे चर्चा करवाना छीए। हवे छे ए घणा एवा राजकीय परिबळो मां रशियानी प्रजा ए जारशाही एटले के जारशाही राजा छे एना दमन नीचे कचड़ाती हती। कई प्रजा? तो रशियानी प्रजा। कोना नीचे? तो जार राजा छे एना नीचे एटले के एना दमन नीचे कचड़ाती हती। रशिया मां छे ए वंश परंपरागत आवनारा बधाज जार राजाओ हता अने ए निरंकुश अने आपखात आपखुद शासन छे ए भोगवता हता। अने कहेवाय छे के प्रजा उपर खूब ज जुल्म गुजारता अने दमन पण करता हता। हवे छे ए आ झारना शासन मा जे पण रशियानी प्रजा हती तेने कोई पण जातना अधिकार मरता न हता। प्रजा उपर आ राजाओनी आपखुद जारशाही एटली बधी कठोर हती कि जो कोई पण व्यक्ति एटले के रशियानो कोई पण प्रजानो व्यक्ति होय ए अधिकार एटले के पोताना अधिकार माटेनी मांगणी करे तो तेनी उपर अत्याचारो थता, दमन थता अने घणा बधा जुल्मो छे ए गुजारवामां आवता। कोना उपर? तो रशियानी प्रजा उपर, अथवा तो साइबेरियानी हाड थीजवी दे एवी कातिल ठंडी एटले कड़कड़ती ठंडी मां मोकलवानी सजा करवामां आवती। कोने? तो रशियानी प्रजाने। आ अनियंत्रित अने अत्याचारी राजाशाही प्रजा माटे दुख हतुं, गरीबाई हती अने यातनाओनुं एक कारण बनी गई हती। रशियाना खेडूतो छे, खेतदासो छे, मजूरो छे ए पुष्कळ काम करवा छता पण तेमने पूरतुं वळतर छे ए मळतुं न હતું। હવે રશિયાના આટલા બધા ખેડૂતો છે જે ખેતી કરી રહ્યા છે, ખેતદાસો છે, કેટલા બધા મજૂરો છે એ પુષ્કળ એટલે ઘણું બધું કામ કરે છે, છતાંય પણ એમને જોઈએ એટલું વળતર મળતું નથી। તેમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી એટલે ખૂબ જ તેઓ ખૂબ જ ગરીબ બની ગયા હતા, દુઃખી બની ગયા હતા। ફાધર ઘેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ એટલે કે મોટો સરઘસ આકારે લોકો જારના નિવાસ સ્થાન એટલે કે વિન્ટર પેલેસ, હવે એ જાર છે એનો નિવાસ સ્થાન ક્યાં રહેતા હતા? તો વિન્ટર નામના પેલેસમાં રહેતા હતા। હવે ત્યાં જાય છે, કોણ જાય છે? તો એ ઘેપોન નામનો પાદરી છે, એના નેતૃત્વ નીચે એક આખું વિશાળ સરઘસ છે, એ જારના ઘરે જાય છે। ક્યાં? તો વિન્ટર પેલેસ જાય છે। ક્યારે જાય છે? તો 22 જાન્યુઆરી 1905 ના રવિવારના દિવસે જાય છે। આ તમામ લોકો જે જાય છે, સરઘસ જાય છે, એ નિશસ્ત્ર એટલે એમના પાસે કોઈ જાતનું શસ્ત્ર હોતું નથી। કેટલાકના હાથમાં જારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્રો લખેલા હતા। હવે આપણે કહીએ કે આખો સરઘસ હતો, એ બધા માણસો હતા, એ પ્રજા હતી, એના પાસે એ બધા આપણે જોઈએ તો કેટલાકના હાથમાં એ જારની છબી હતી અને એમાં રશિયાનો ગોરો નાનો એવા ઘણા બધા સૂત્રો પણ લખેલા હતા। શેમાં? તો છબીમાં। આ નિર્દોષ કે જેઓ દોષ વગરના લોકો છે એમના ઉપર જારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો। હવે એના ઉપર જે લશ્કર આખું લશ્કર ગયું છે, સરઘસ ગયું છે જારના ઘરે એટલે કે નિવાસ સ્થાને, ત્યાં છે એ લોકો નિર્દોષ છે, એમનો કોઈ દોષ નથી એ રશિયાની પ્રજા ઉપર। સરઘસ જે
ગયો છે એને એ નિર્દોષ છે, એનો કોઈ દોષ નથી હોતો, છતાંય પણ એ જારનો લશ્કર છે એ એમની ઉપર ગોળીબાર કરે છે, તેમાં હજારો નિર્દોષ લોકો એ મૃત્યુ પામે છે, અને જ્યાં જારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો હતો, એટલે કે એટલી બધી એમને ગોળીઓ વાગી હતી, એટલા બધા એ મૃત્યુ પામ્યા હતા કે આખો જારનો મહેલ હતો સેન્ટ પીટર્સબર્ગનો, તો આખો એ બરફ, આપણે કહીએ કે પીટર્સબર્ગનો બરફ એ લોહીથી લાલ થઈ ગયો હતો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ, હવે આ અરસામાં એટલે આ સમયગાળામાં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થાય છે. ક્યારે? તો 1904-1905 નાનકડા એવા રાષ્ટ્ર જાપાન છે એ વિશાળકાય એટલે મોટા યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી, એટલે રશિયાને હાર આપે છે. કોણ? જાપાન. હવે એ હારથી પેલા જારશાહી એટલે જારના રાજા છે એની, એ જારાશાહી નીચે નબળાઈઓ છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા છે એ ઉશ્કેરાઈ જાય છે. હવે રશિયન પ્રજાનો રોગ રોષ છે એ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા, હવે એ શાંત પ્રજાને શાંત કરવા માટે વર્ષોથી નહીં બોલાવેલી કે એ વર્ષોથી એક પણ પ્રજા, આપણે કહીએ કે એ ધારાસભા ડુમા બોલાવવામાં નથી આવતી, એ ત્યારે જ્યારે જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ડુમા ધારાસભા એ બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. સમયાંતરે, સમયના અંતરે 4 ડુમા બોલાવવામાં આવી છે, એટલે 4 ધારાસભાઓ બોલાવવામાં આવે છે, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલા ભરે તે પહેલા બરખાસ્ત કરવામાં આવી છે. હવે 8 માર્ચ 1917 ના દિવસે પેટ્રોગાર્ડના એવા કચડાયેલા કામદારો છે એ બધા મળીને હડતાલ પાડે છે, ત્યારે આ ઘટના બને છે, હડતાલની ઘટના બને છે. એને આખી ઘટનાને દબાવી દેવા માટે જાર નામના રાજા છે એનો લશ્કર છે એ મોકલે છે. કોણ મોકલે છે? જાર મોકલે છે. પરંતુ આ આખો લશ્કર છે એ ગોળીબાર કરવાની સ્પષ્ટ છે એ ના પાડી દે છે. પરિણામે એવું બને છે કે એ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ છે એનો આરંભ એટલે કે શરૂઆત થાય છે. હવે જારશાહીના પતન થાય છે એના બાદ કેરેન્સ્કીના નેતૃત્વ હેઠળ મેન્સેવિક પક્ષ એટલે એને કહેવાય છે લઘુમતી, એના હાથમાં આખી સત્તા છે એ આવી જાય છે. હવે જારાશાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો એ ખુશ થાય છે. હવે એ જ્યારે એના હાથમાં, જ્યારે લઘુમતીના હાથમાં સત્તા આવે છે ત્યારે રશિયાના તમામ લોકો ખુશ થાય છે, પરંતુ લેનિન છે એ ખુશ થતા નથી. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. કોણ? તો કાર્લ માર્ક્સ. કોની વિચારસરણીમાં માનતો હતો? તો શ્રમજીવીઓના. જ્યારે મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો છે વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરોધ ઉશ્કેરી નવેમ્બર 1917 આખરી એટલે છેલ્લે ક્રાંતિ કરી. કઈ? તો રશિયાની બોલ્શેવિક ક્રાંતિ કરી. હવે એ ક્રાંતિ કરી સત્તા છે એ શાસન છે હસ્તગત કરી જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાવા લાગી. આમ જારશાહીનો એટલે કે જારના રાજાનો 300 વર્ષ જૂનો જે તખતો હતો એ ઉખેડી ગયો છે, એટલે કે એને ઉખાડી નાખ્યો છે. જ્યારે 300 વર્ષના ઇતિહાસમાં રશિયા છે એ પ્રથમ વખત જાર વિનાનું બની ગયું છે, એટલે કે આ રશિયા છે એનામાં કે પ્રથમ વખત એ જાર છે એનું નામ છે એ નીકળી ગયું છે. કયા ઇતિહાસમાં? કેટલા વર્ષના ઇતિહાસમાં? તો 300 વર્ષના ઇતિહાસમાં આ રશિયાના પ્રથમ જાર રાજા છે એનું નામ અને નિશાન રહ્યું નથી. હવે સમજૂતી મેળવીશું વિશ્વ માટેની શાંતિ માટેના પ્રયાસો, એટલે કે વિશ્વમાં જે શાંતિ એના માટેના કેવા પ્રયાસો થયા. તો એમાં સૌ પ્રથમ જોઈએ રાષ્ટ્રસંઘ. હવે એ જોઈએ જ્યારે વિશ્વયુદ્ધની ભયાનકતા,
तो जयरे प्रथम विश्वयुद्ध थयुं त्यारे ए प्रथम विश्वयुद्ध नी भयानकता ए हती के तेने कारणे ए भयानकता ने कारणे विश्वना देशो छे एटले के घणा बधा एवा देशो छे एने एवुं थयुं के हवे पछी द्वितीय विश्वयुद्ध न थाय एना माटे विश्व शांति माटेना प्रयासो करिए एटले के विश्व शांति माटेना प्रयासो करिए अने आंतरराष्ट्रीय आखू संगठन छे ए गोठवीए અને એ બાબતમાં વિચાર કરવા લાગી જઈએ, કારણ કે જે દેશો હાર્યા હતા એ દેશોને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. અને અહીંયા છે એ એનામાં આપણે કહીએ તો એ રૂપિયાનું નુકસાન થયું અને એનામાં અમેરિકા છે. હવે એ અમેરિકાના જે વુડ્રો વિલ્સન છે એ રાષ્ટ્રપતિ હતા. કોણ હતા? તો અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન હતા. હવે એ વુડ્રો વિલ્સન છે એ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં ખૂબ મોટો એવો ફાળો આપ્યો હતો, એટલે કે યોગદાન આપ્યો હતો. હવે આ વુડ્રો વિલ્સન છે એણે 14 છે એ મુદ્દાઓને આગળ ધરીને પેરિસમાં એ પેરિસ ખાતે છે એ 10 જાન્યુઆરી 1920 ના રોજ અહીંયા એ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. તો કોણ? તો અમેરિકાના વુડ્રો વિલ્સન. ક્યારે સ્થાપના કરી? તો પેરિસ ખાતે 10 જાન્યુઆરી 1920 ના રોજ એ દિવસે રાષ્ટ્રસંઘની રચના કરી. હવે આપણે જોઈએ તો તમને એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી, તો સૌ તમે લખી શકો છો. તો એમાં આવશે કે 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. હવે આપણે છેલ્લે સમજૂતી મેળવીશું રાષ્ટ્રસંઘના ઉદ્દેશો એટલે કે રાષ્ટ્રસંઘના હેતુઓ કયા કયા છે. તો સૌ પ્રથમ પહેલું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. હવે કહેવાય છે મિત્રો કે રાષ્ટ્રસંઘનો એક જ ઉદ્દેશ હતો કે આંતરરાષ્ટ્રીય એ બે રાષ્ટ્રો વચ્ચે જે ઝઘડાઓ થાય છે એ ઝઘડા નથી કરવા દેવા અને સલામતીની જાળવણી કરવી છે. હવે બીજું છે કે દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રોની અખંડિતતા જાળવવાની છે. ત્રીજું છે કે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, એટલે કે યુદ્ધની નીતિ છે એનો સદનંતર ત્યાગ કરવાનો છે. ચોથું છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, એટલે કે બીજા દેશો સાથે સંબંધો રાખવા. પાંચમું છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો, એટલે કે અહીંયા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે દેશો વચ્ચે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓનો ઉકેલ લાવી દેવો, એટલે કે શાંતિમય ઝઘડાઓનો ઉકેલ લાવી અને એ દેશો વચ્ચે શાંતિ લાવવી અને મધ્યસ્થી દ્વારા એ ઝઘડાઓનો ઉકેલ લાવવો. છઠ્ઠું છે જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર છે એ જાહેર, એટલે કે આપણે કહીએ કે એની સાથેના તમામ વ્યવહારો છે એ બંધ કરવાના. કોના સાથે? તો રાષ્ટ્ર સાથે. તેથી તેના જ દેશોનું પતન થશે. કેવી રીતે? તો કે કોઈના દેશો સાથેનો વ્યવહાર નહીં થાય તો આયાત અને નિકાસ છે એ બંધ થઈ જશે અને પરિણામે શું થાય છે? તો આખા દેશનું અર્થતંત્ર છે એ ખોરવાઈ જશે. હવે વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે જે સ્થપાયેલો રાષ્ટ્રસંઘ છે એ મહાસત્તા એની મોટી સત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નથી અને તેના પરિણામે 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થાય છે, ક્યારે એનો આરંભ થાય છે? તો 1939માં છે એ બીજા વિશ્વયુદ્ધનો આરંભ થાય છે. તો હવે અહીંયા બીજો ચેપ્ટર પૂરો થાય છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. થેન્ક